જોઈએ પ્રશ્ન નંબર 9 શું કીધું છે પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણતરીની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે લંબ આલેખમાં દર્શાવી છે લંબ આલેખનો અભ્યાસ કરીને માંગેલા પ્રશ્નનો જવાબ લખો તો હવે આપણે શું કરવાનું છે આ લંબ આલેખ આપ્યો છે શું કીધું છે પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી આપી છે શું આપી છે ગણિતમાં પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી તો આપણે શું કરવાનું છે આને સમજી લેવાનું આલેખ અને તેના પરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના છે તો ચાલો આપણે જોઈ લઈએ તો આલેખમાં શું આપ્યો છે એક્સ અક્ષ પર તો વિદ્યાર્થી અને વાય અક્ષ પર તો કે ગણિતમાં મેળવેલ માર્ક્સ તો જો ભાવેશે કેટલા માર્ક્સ ગણિતમાં મેળવ્યા છે તો કે તેને મેળવ્યા છે 30 ગુણ પછી ભાવે રાજેશે તો રાજેશે મેળવ્યા છે તેમાં તો કે કેટલા તો કે 15 16 ને 17 ગુણ કેટલા ગુણ મેળવ્યા છે તો કે 17 ગુણ પછી ગણેશ ગણેશે ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે તો કે 38 કેટલા ગુણ મેળવ્યા છે 38 પછી છે ઉમેશ ઉમેશે કેટલા ગુણ મેળવ્યા તો કે 11 પછી છે મનીષ મનીષે કેટલા ગુણ મેળવ્યા છે ગણિતમાં તો કે 34 તો આ શું છે દરેકના ગુણનો આલેખ હવે આપણને આમાં પ્રશ્ન પૂછ્યા છે પ્રશ્નમાં પહેલો પ્રશ્ન શું છે તો કે આલેખમાં શું દર્શાવેલ છે તો આલેખમાં પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે શું દર્શાવે છે આલેખમાં વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે પછી એક્સ અક્ષ પર શું દર્શાવ્યું હતું તો કે યસ એક્સ અક્ષ પર વિદ્યાર્થીઓના નામ દર્શાવે છે આપણે જોયા હતા ને તો એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે વિદ્યાર્થીઓના નામ અને વાય અક્ષ પર શું દર્શાવ્યું છે તો કે વાય અક્ષ પર ગણિતમાં મેળવેલા ગુણ શું દર્શાવ્યા છે વાય અક્ષ પર ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે હવે શું કીધું છે ચોથા પ્રશ્નમાં કે એક્સ અક્ષ પર પ્રમાણમાં કેટલું છે તો એક્સ અક્ષ પર પ્રમાણમાં કેટલું લીધું છે તો જુઓ એક્સ સેમી બરાબર 5 ગુણ કેટલું લીધું છે એક્સ સેમી બરાબર 5 ગુણ તો શું આવશે એક્સ અક્ષ પર પ્રમાણમાં વાય અક્ષ પર પ્રમાણમાં એક્સ સેમી બરાબર 5 ગુણ છે હવે જોઈએ આપણે 5 ગુણ તો તેમાં શું લીધું છે માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓએ ગુણ દર્શાવ્યા છે માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે તો આપણે જોયું કેટલા વિદ્યાર્થીઓ હતા તો કે 1 2 3 4 ને 5 કેટલા વિદ્યાર્થીઓ છે આપણી પાસે તો કે 5 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે હવે જોઈએ છઠ્ઠું તો તેમાં શું કીધું છે રાજેશના ગુણ કેટલા છે તો આપણે રાજેશના ગુણ જોયા હતા કેટલા છે રાજેશના ગુણ તો કે રાજેશના ગુણ છે 17 કેટલા છે 17 તો લખવાનું રાજેશના ગુણ 17 છે પછી સાતમું શું કીધું છે સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા તો સૌથી વધુ ગુણ કોના છે તો કે ગણેશના કેટલા તો કે 38 કોના ગુણ સૌથી વધુ છે તો કે ગણેશના કેટલા તો કે 38 ગુણ પછી કીધું છે આખામાં સૌથી ઓછા ગુણ કોના છે અને કેટલા તો સૌથી ઓછા ગુણ કોના છે તો કે ઉમેશના કેટલા તો કે 11 તો શું લખવાનું સૌથી ઓછા ગુણ ઉમેશના છે 11 ગુણ પછી કીધું છે નવમામાં 34 ગુણ કોને મેળવ્યા છે તો આ 34 ગુણ કોને છે તો જુઓ આ 30 ને 4 34 આ કોને છે 34 ગુણ તો કે મનીષને તો લખવાનું કે 34 ગુણ મનીષને મેળવ્યા છે હવે જોઈએ 10 ગુણ તો તેમાં શું કીધું છે ઉમેશના ગુણ કરતા ગણેશના ગુણ કેટલા વધારે છે શું કીધું છે ઉમેશના ગુણ કરતા ગણેશના ગુણ કેટલા વધારે છે તો જુઓ કેટલા વધારે છે તો કે 10 5 10 15 ને 20 20 ને 5 25 26 ને 27 કેટલા ગુણ વધારે છે તો કે 27 ગુણ એટલે કે ઉમેશના ગુણ કરતા ગણેશના ગુણ 27 વધારે છે તો ફ્રેન્ડ્સ આવું આલેખ પરથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવ્યા હોય બધાને આવડે ને તો ચાલો હવે આપણે આમાં આગળ જોઈ લઈએ ઓકે